કોરોના વિલન ચીન સરહદ ઉપર તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું જે રીતે ગઈકાલે હરકત કરી છે તેને કારણે સમગ્ર દેશમાં રોષ છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ ચીનને કઈ રીતે સીધી કરું તેના વિચારો જાણીશું અને ક્યાર સુધી ચીન આવું કરશે તેને કઈ રીતે પાઠ બનાવો તે વિચારો જાણવાની કોશિશ કરીશું ક્યાર સુધી આપણે આ સહન કરી શકું અને ચીનને સીધું કરવા શું કરવું જોઈએ સૌપ્રથમ તો આપણા જે વીસ જેટલા જવાન શહીદ થયા છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું ત્યાર પછી જે ચીને આવું કર્યું છે એના માટે ચીનને હું એવું કહેવા માગીશ કે જ્યારે આપણા ભારત દેશના અંદર જ્યારે જવાનો એને ચીનને બરાબર ફાઇટ આપી રહ્યા છે એને કમ્પ્લીટ જડબાતોડ જવાબ આપી રહ્યો છે એનો આ ઇન્ડિયન આર્મી ત્યારે આપણે ભારતના અંદર ચાલતા હું એવું કહેવા માગીશ કે આપણે ચીનીને બહિષ્ ચીનીની આ પ્રોડક્ટ્સને બહિષ્કાર કરવો જોઈએ જેમ કે એના એફ ચાલે છે ટિકટોક જેવા એ બધી ચીની પ્રોડક્ટ્સને આપણે બહિષ્કાર કરવો જોઈએ એનાથી એને આપણે ઇકોનોમિકલી ફટકો આપવો જોઈએ એને જેથી એને ખબર પડે ઇકોનોમિક દરેક રીતના એને ફટકો એવી રીતના આપણે કરવું જોઈએ આર્થિક રીતે માર મારવો જોઈએ કે પછી બંદૂકની ગોળીથી એને સીધું કરવું જોઈએ હવે તમારી વાત સાચી છે આપણે આપણે છે છે કે ચીને રીતે અત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાવેલો હવે રહી વાત તો ભારતને બાજુથી નેપાળ ચીન અને પાકિસ્તાન ત્રણેય અત્યારે ઘેરી રહ્યા છે અને જે ચીન છે તો આ ચીનનો કંઈ મામલો એવો નથી કે તમે પાકિસ્તાને તમારી પર હુમલો કર્યો ને તમે તેના પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અથવા તો સ્ટ્રાઇક કરો પરંતુ આખો વિષય અલગ છે આની આપણી ભારતની ઇકોનોમી ઉપર આંતરરાષ્ટ્રીય જેટલા કરારો હશે તેના પર બીજા પણ ઘણા બધા દેશો છે તેના પર ઘણી માઠી અસર થશે તો મારો વિચાર એવો છે કે આને પોલિટિકલી લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે અને બધી જ રીતે ચીનને જો એકલું પાડવામાં આવે અને તેની ઇકોનોમીથી માંડીને સમગ્ર વિશ્વમાં જો ચીનને એકલું કરવામાં આવે અને તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ નાખવામાં આવશે તો જ આ ચીનને સરખી રીતે જળબાદોળ જવાબ મળશે અને બાકી આપણી જે સેના છે તે તો તેને જળબાદોળ જવાબ આપી જ રહી છે કોરોનાને કારણે લોકડાઉનને કારણે આર્થિક પાયમાલીનો ભોગ બન્યો છે દેશ ત્યારે યુદ્ધ પોસાય એમ નથી આપની દ્રષ્ટિએ ચીનને સીધું કરવા માટે શું કરવું જોઈએ જો મારી દ્રષ્ટિએ કહું તો ચીનને સીધું કરવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે તેની ઇકોનોમી પર વાર કરો જો આપણે એની ઇકોનોમી પર વાર કરીશું તો એ ઓટોમેટિકલી પડી ભાંગવાનું છે કેમ કે ભારતની અંદર સૌથી વધારે ચાઇનીઝ પ્રોડક્ટનું માર્કેટ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ને આ જ માર્કેટના કારણે આપણે એક રીતે જોવા જઈએ તો આપણા સિપાહીઓ જે કંઈ સરહદ પર ગોળી ખાઈ રહ્યા છે એ આપણું જ ફંડિંગ છે કારણ કે આપણે ચાઇનીઝ વસ્તુઓ વાપરી રહ્યા છે જો આપણે ચાઇનીઝ પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દઈશું તો આ મુદ્દો ખરેખર ખૂબ સારો છે ને આપણે બહિષ્કાર કરવો જ જોઈએ શું આર્થિક રીતે ફટકો મારવાથી ચીન પિસ્તાળીસ વર્ષથી આ હતું કે મારામારી નથી થઈ આને છે પણ બધાને ધ્યાનમાં છે કે ચીનની કેવી રીતે કેવી કાર્ય કામ કરી રહી છે એટલે આવી રીતે તો એને બંદૂકથી તો મારી શકવાના નથી એટલે અત્યારે કે જે જગ્યા પર ચાલે છે ત્યાં બંદૂક ગોળીબાર કરવો અઘરો છે અત્યારે કે કોરોના હતું આ છે તે છે બધી બાબતેથી અત્યારે મારામારી છે યુદ્ધ કરવું આપણા દેશ માટે ખરાબ છે અત્યારે તો આપણે બી એને એક જ વ્યવસ્થા છે કે એની વસ્તુ આપણે યુઝ કરવાનું બંધ કરો તો જેનાથી એને બી ચાઈનાને બી ફરક પડશે અને આપણાવાળાને તો બહુ સારો ફરક પડશે કે આપણે ઇન્ડિયાની વસ્તુ લઈશું તો જ આપણા દેશને ફાયદો થવાનો છે તો ચાઇનાની વસ્તુ બંધ કરો એ જ અપીલ છે મારી સર્વેને ડિફેન્સ એક્સપર્ટ પણ માની રહ્યા છે કે યુદ્ધથી ચીન નહીં સુધરે જો આર્થિક માર મારવામાં આવશે આર્થિક રીતે ફટકો પાડવામાં આવશે તો જ ચીન સુધરી શકે છે અને ચીનને મજબૂત કરવા માટે આપના લોકો જ તેની ઇકોનોમીને મજબૂત કરી રહ્યા છે તેની ઇકોનોમીને ધ્વસ્ત કરવી પડશે તો જ ચાઇના આવી હરકતોથી બાજ આવશે કેમેરામેન સોની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા